નમસ્કાર મિત્રો ઓનલી જી કે ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે નવી એમ સીક્યુ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેમાં ધોરણ છથી ધોરણ દસ સુધીના તમામ એમસીક્યુ આપણે જોઈશું તો મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ દસ એટલે કે ધોરણ દસનું ચેપ્ટર વન અને ચેપ્ટર ટુના તમામ એમસીક્યુ આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને એન્ડ સુધી જોઈજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપણી આ નવી એમસીક્યુ સિરીઝ તમને કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દોસ્તો સૌપ્રથમ આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર વનના તમામ એમસીક્યુ જોઈશું જેમાં પહેલો પ્રશ્ન જોઈશું ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી તો જે ભારતીય સંસ્કૃતિ છે તે સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જાય છે પ્રશ્ન નંબર બે જોઈશું લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે જો જે આ લોકમાતા શબ્દ છે તે નદીઓ માટે ઉપયોગમાં લેવાય છે ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહે છે તેની સાક્ષી છે પ્રજાનો ખાલી જગ્યા તો એમાં આવશે પ્રજાનો વૃક્ષ પ્રેમ ઓપ્શન ડી સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ચાર જોઈશું ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પિયન સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે તો જે આ ધોળાવીરા છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર પાંચ જોઈશું ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે તો જે આ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં વિકાસમાં જે ઓસ્ટ્રેલોડ પ્રજા હતી તેનો ફાળો મુખ્ય હતો પ્રશ્ન નંબર છ પાંચ ફૂટ ઊંચી અને વાંકડીયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે ખાલી જગ્યા તો તે પ્રજા હતી નેગ્રિટો અથવા નિગરો એટલે કે હપસીઓ પ્રજા ઓપ્શન ડી સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સાત રંગેશ્યામ લાંબુ પહોળું માથું ચપટું નાક અને ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી તે ખાલી જગ્યા હતી તો એ પ્રજા હતી ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજા પ્રશ્ન નંબર આઠ જોઈશું પીણો વળ ચપટો ચહેરો ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે તો મિત્રો તે હતી મેંગોલોઇડ પ્રજા ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર નવ ભારતમાં આવેલી કઈ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે તો એ છે અલ્પાઈન ડિનારી અને આર્મોનોઇડ પ્રશ્ન નંબર આર્મોનો કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે તો કેટલાક ઇતિહાસકારોના મતે જે નેગ્રિટો પ્રજા હતી તે ભારતની સૌથી પ્રાચીન નિવાસી ગણાય છે પ્રશ્ન નંબર અગિયાર આપણા બંધારણની કયા કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે તો જે આપણું બંધારણ છે તેમાં નાગરિકોની મૂળભૂત ફરજો એ કલમ નંબર એકાવન આપેલી છે એટલે કે એકાવન એ માં આપેલી છે પ્રશ્ન નંબર બાર અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત પ્રજા કઈ હતી તો અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત પ્રજા હતી

નીચેના જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે પહેલામાં ડી આફ્રિકા એ નીલગ્રો એટલે કે નેગ્રેટો અપસી પછી બીજામાં આવશે સી અગ્નિ એશિયા એમાં આવશે નિષાદ અને મધ્ય એશિયા એમાં આવશે ડિનારીક અને ઉત્તર પશ્ચિમ ચીન એમાં આવશે કિરાત એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર પંદર દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેના માહિતી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય તો જે દ્રવિડ કુળની ભાષાઓ હતી તેમાં હિન્દી ભાષાનો સમાવેશ ન કરી શકાય ત્યારે કન્નડ તમિલ અને મલયાલમ ભાષાનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર સોળ જોઈશું નીચેની પૈકી કઈ જોડ સાચી છે તો આમાંથી જે ઉત્તરાધન નૃત્ય મહોત્સવ મોઢેરા એ જોડ સાચી છે જ્યારે બીજી બધી જોડ ખોટી છે હવે દોસ્તો આપણે ચેપ્ટર ટુના તમામ એમ જોઈશું વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો જે વિશ્વ યોગ દિવસ છે તે એકવીસ જૂને ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર બે જોઈશું આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાતણ વટા વણાટના ગૃહ ઉદ્યોગને સવિ સવિશેષ મહત્વ આપ્યું હતું તો તે હતા ગાંધીજી ઓપ્શન ડી સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ત્રણ કયા શહેરમાં બનાવમાં આવતી મલમલનો તાકો એટલે કે કાપડ દિવાશાળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીટીમાંથી પસાર થઈ જતો હતો તો તે હતો ટાંકામાં ઓપ્શન એ સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ચાર જોઈશું પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું તો જે પાટણ શહેર છે તે પટોળા માટે પ્રખ્યાત હતું પ્રશ્ન નંબર પાંચ ઇક્ત એટલે શું તો ઇક્ત એટલે વણાટ ઓપ્શન બી સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર છ કચ્છના બંને વિસ્તારના જત લોકોની અદભુત સિદ્ધિ કઈ છે તો જે કચ્છના બંને વિસ્તારના જે જત લોકો છે તેમની અદભુત સિદ્ધિ સિદ્ધિ છે ભરત કલા તે ભરત કલા માટે પ્રખ્યાત છે પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી તો એ છે પટ્ટા એ પ્રચલિત નથી જ્યારે પલાણ લગામ અને સાજ આ ત્રણેય પ્રચલિત છે પ્રશ્ન નંબર આઠ બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે તો બધી કલાઓમાં જે ચિત્રકલા છે તેનું નામ સૌથી મોખરે છે પ્રશ્ન નંબર નવ ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે તો ભારતનો જે સામવેદ છે તે સંગીત કલાને લગતો ગણાય છે પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી તો જે જીયોત્ત પ્રકાર છે તે રાગનો પ્રકાર નથી જ્યારે મેઘ દીપક અને શ્રી આ ત્રણેય રાગના પ્રકાર છે પ્રશ્ન નંબર અગિયાર જોઈશું ભારતમાં સંગીત ક્ષેત્રે તુતીએ હિંદ એટલે કે હિંદના પોપટ તરીકે કોણ જાણીતું હતું તો જે હિંદના પોપટ તરીકે એટલે કે તુતીએ હિંદ તરીકે અમીર ખુસરો જાણીતો હતો પ્રશ્ન નંબર બાર જોઈશું તાલ અને લય સાથે સૌંદર્યની અદ્ભુતિ કરાવતી કલા કઈ છે તો જે તાલ અને લય સાથે સૌંદર્યની અદ્ભુતિ કરાવતી કલા એ નૃત્ય કલા છે ઓપ્શન બી સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર તેર જોઈશું તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું સ્થાન ગણાય છે તો તમિલનાડુનો જે તાંજોર જિલ્લો છે તે ભારતનાટ્યમ નૃત્યનું ઉદભવ સ્થાન ગણાય છે પ્રશ્ન નંબર ચૌદ કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે તો જે કુચીપુડીપુડી નૃત્ય છે તે તે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલું છે પ્રશ્ન નંબર પંદર કયા નૃત્યમાં પાત્રો સુંદર ઘેરાદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ મુકુટ ધારણ કરે છે તો એ છે કથકલી નૃત્ય પ્રશ્ન નંબર સોળ જોઈશું કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે તો તે આ કથક સાથે જોડાયેલી છે પ્રશ્ન નંબર સત્તર કઈ કલામાં સાક્ષર નિરક્ષર અને અબાલ વૃદ્ધ સોને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે તો એ નૃત્ય છે નાટ્ય કલા પ્રશ્ન નંબર અઢાર નાટ્યશાસ્ત્રીની રચના કોને કરી છે તો જે નાટ્યશાસ્ત્ર છે તેની રચના ભરત મુનિએ કરી હતી પ્રશ્ન નંબર ઓગણીસ બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે તો જે આ બધી કલાઓ છે તેનો સંયોગ એ નાટ્ય કલામાં હોય છે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર વીસ નૃત્યના આદિદેવ કોણ હતા તો જે નૃત્યના આદિદેવ હતા તે હતા શિવ નટરાજ પ્રશ્ન નંબર એકવીસ ટેરાકોટા એટલે શું તો જે ટેરાકોટા છે એનો મતલબ થાય કાચી તેમજ પકવેલી માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન જેને ટેરાકોટા કહેવાય છે પ્રશ્ન નંબર બાવીસ જોઈશું કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે આ સાડીનું નામ શું છે તો આ સાડીને આપણે પટોળું કહીએ છીએ પ્રશ્ન નંબર ત્રેવીસ ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓનું મૂળ ક્યાં વતની હતા જે ધમાલ નૃત્ય કરતા હતા તે સિધિઓ મૂળ ક્યાંના વતની હતા તો તેઓ આફ્રિકાના વતની હતા ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ચોવીસ ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય તો જે ચાળો નૃત્ય છે તેનું બીજું નામ છે આદિવાસીઓનું નૃત્ય પ્રશ્ન નંબર પચીસ કયું નૃત્ય સાગરના મોજા એ મોજા પર હિલોળા લેતા વાહન જેવું દ્રશ્ય ખડું કરે છે તો એ નૃત્ય છે પઢાર નૃત્ય ઓપ્શન ડી સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર છવ્વીસ નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે તો જે મેઘદૂતમ કૃતિ છે તે કાલિદાસની છે ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સત્યાવીસ વૈજંતી માલા અને હેમી હેમા માલીની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે ઓપ્શન એ મણિપુરી ઓપ્શન બી કુચીપુડી ઓપ્શન સી કથકલી ઓપ્શન ડી ભરતનાટ્યમ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વૈજંતી માલા અને હેમા માલીની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે મણિપુરી કુચીપુડી કથકલી અને ભરતનાટ્યમ તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આનો જવાબ અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો ચેનલ પણ નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત